y બરાબર 2 તૃતીયાંશ x વત્તા 4 સપ્તમાંશને પ્રમાણિત સ્વરૂપમાં ફરીથી લખો. સમીકરણનું સાદું રૂપ અપાયેલું હોવું જોઈએ, જેનો અર્થ એ છે કે બધી જ સંખ્યાઓ પૂર્ણાંક હોવી જોઈએ, જેમનો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ ન હોય. આપણે આ બીજા ભાગ વિશે પછી વિચારીશું. સૌપ્રથમ આને પ્રમાણિત સ્વરૂપમાં ફરીથી લખી શકાય કે નહીં તે જોઈએ. તેના માટે હું સ્ક્રેચ પેડનો ઉપયોગ કરીશ. આપણી પાસે વાય બરાબર 2/3 ગુણ્યા એક્સ વત્તા 4/7 છે. તો અત્યારે અહીં આ જે સ્વરૂપમાં લખાયેલું છે તે ઢાળ અંતઃખંડ સ્વરૂપ છે. તે અત્યારે વાય બરાબર એમ એક્સ વત્તા બીના સ્વરૂપમાં છે, જ્યાં એમ બરાબર 2/3 અને બી બરાબર 4/7. આ સમીકરણ પરથી ઢાળ અને વાય અંતઃખંડ શું થશે તે શોધવું ખૂબ જ સરળ છે. પરંતુ હવે આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવા માંગીએ છીએ. આપણે તેને એ એક્સ વત્તા બી વાય બરાબર સીના સ્વરૂપમાં લખવા માંગીએ છીએ. અને તેની સાથે સાથે તેઓએ આપણને કહ્યું છે કે સમીકરણનું સાદુરૂપ અપાયેલું હોવું જોઈએ, જેનો અર્થ એ છે કે બધી જ સંખ્યાઓ પૂર્ણાંક હોવી જોઈએ, જેમનો સામાન્ય અવયવ એક સિવાય બીજો કોઈ ન હોય. તેનો અર્થ એ થાય કે પ્રમાણિત સ્વરૂપમાં એ બી અને સી પૂર્ણાંક હોવા જોઈએ અને તેમની પાસે કોઈ પણ સામાન્ય અવયવ ન હોવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણને 4x + 2y બરાબર 10 મળે છે. આ સંખ્યા, આ સંખ્યા અને આ સંખ્યા 2 વડે વિભાજ્ય છે. તે બધાનો જ સામાન્ય અવયવ 2 છે, તેથી આપણે તેનું હજુ વધારે સાદુરૂપ આપવા માંગીએ છીએ. માટે તમે સમીકરણની બંને બાજુ 2 વડે ભાગાકાર કરો. 4x/2 કરીએ તો 2x મળે વત્તા 2y/2y બરાબર 10/2 5 થાય. તેઓ આપણને આ સ્વરૂપમાં જવાબ મેળવવાનું કહી રહ્યા છે. આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ કે નહીં તે જોઈએ. તે કરવા માટેની ઘણી બધી રીત છે. સૌપ્રથમ આપણે આ અપૂર્ણાંકોને દૂર કરીએ, અને તેને દૂર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે આપણે બંને બાજુ 3 અને 7 વડે ગુણાકાર કરીએ. જો તમે 3 વડે ગુણાકાર કરો તો આ અપૂર્ણાંક દૂર થઈ જશે, અને જો તમે 7 વડે ગુણાકાર કરો તો આ અપૂર્ણાંક દૂર થઈ જાય. તો હવે આપણે 3 વડે ગુણાકાર કરીએ તેમજ 7 વડે પણ ગુણાકાર કરીએ. તેના માટેની એક રીત આ પ્રમાણે થશે. આપણે વાય બરાબર 2/3 × x + 4/7 થી શરૂઆત કરીએ. હવે આપણે આનો ગુણાકાર 3 અને 7 સાથે કરીશું. જો આ બાજુને 3 અને 7 વડે ગુણીએ તો મારે અહીં આ બાજુને પણ 3 અને 7 વડે ગુણવું પડે. આપણને ડાબી બાજુ 21y મળશે. 3 × 7 = 21 થાય. અને હવે આપણે આ 21નું વિભાજન કરી શકીએ. 21 × 2/3 x 21/3 = 7 થાય, અને પછી 7 × 2 = 14 થાય. માટે આ પદ 14x થશે વત્તા 21/7 = 3 થાય, 4 × 3 = 12. આ રીતે મેં બંને અપૂર્ણાંકોને દૂર કર્યા. હવે હું એક્સ અને વાયવાળા પદને સમીકરણની એક બાજુએ લાવવા માંગુ છું. હું અહીં આ 14x ને ડાબી બાજુએ લાવવા માંગુ છું. તેના માટે હું 14x ને અહીંથી દૂર કરીશ. તેને દૂર કરવા હું જમણી બાજુએથી 14x ને બાદ કરીશ. જો હું તે જમણી બાજુએ કરું તો મારે તે ડાબી બાજુએ પણ કરવું પડે. અને હવે મારી પાસે શું બાકી રહે? હવે મારી પાસે સમીકરણની ડાબી બાજુ −14x + 21y છે. જમણી બાજુએથી આ બંને કેન્સલ થઈ જશે અને મારી પાસે ફક્ત 12 જ બાકી રહે. શું આ મારો જવાબ છે? શું 14, 21 અને 12 પાસે કોઈ સામાન્ય અવયવ છે? 14 એ 2 અને 7 વડે વિભાજ્ય છે,
21 એ 3 અને 7 વડે વિભાજ્ય છે, તેમજ 12 એ 2, 3, 4 અને 6 વડે વિભાજ્ય છે. પરંતુ આ ત્રણેય કોઈ સમાન સંખ્યા વડે વિભાજ્ય નથી. 14 અને 12 એ 2 વડે વિભાજ્ય છે, પરંતુ 21 વિભાજ્ય નથી. 14 અને 21 એ 7 વડે વિભાજ્ય છે, પરંતુ 12 વિભાજ્ય નથી. તેવી જ રીતે 21 અને 12 એ 3 વડે વિભાજ્ય છે, પરંતુ 14 એ 3 વડે વિભાજ્ય નથી. તો હવે આપણે સમીકરણને શક્ય એટલું સાદું રૂપ આપી દીધું છે. જો આ ત્રણેય સંખ્યાઓ પાસે કોઈ સામાન્ય અવયવ હોત તો આપણે અગાઉના ઉદાહરણની જેમ તે સંખ્યા વડે અહીં ભાગાકાર કરી શક્યા હોત, પરંતુ અહીં એવું નથી. તેથી આપણો જવાબ ઋણ 14x વત્તા 21y બરાબર 12 છે આપણે અહીં પૂરું કર્યું.